હેલો ફ્રેન્ડ્સ, અપેક્ષા જ્ઞાન કી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ગણિત ખાસ કરીને નવોદય હોય, સૈનિક શાળા હોય કે અલગ કોઈ એક્ઝામ હશે, જેને ધ્યાનમાં રાખીને મિત્રો આપણે ખાસ મળીએ છીએ. જવાહર, નવોદય અને બાલાજી, મિત્રો હાલ જો વાત કરીએ તો ખૂબ ઇમ્પોર્ટન્ટ કહી શકાય અને એક્ઝામ રિલેટેડ ગુણોત્તર અને પ્રમાણ. મિત્રો, ગુણોત્તર અને પ્રમાણ ખાસ 12 ભાગ જોયા. હવે મારે તમને એ સમજાવવું ન પડે કે ગુણોત્તર એટલે શું. મિત્રો, ગુણોત્તર કોને કહેવાય એ મારે હવે તમને સમજાવવું પડે એવું નથી. છતાં પણ કોઈ બાળક નવા હોય, આગળના વિડીયો નથી જોયા તો આજનો વિડીયો પૂરો જોજો. પ્રમાણ એટલે શું. મિત્રો, પ્રમાણની આપણે વાત કરી હતી કે પ્રમાણના બે પ્રકાર આપણે જોયા હતા. ગુણોત્તર ને પ્રમાણની વાત કરીએ તો એક સમપ્રમાણની વાત કરી હતી, સમપ્રમાણ, અને એક આવે છે વ્યસ્ત પ્રમાણ. મિત્રો, બંનેની વ્યાખ્યા પણ બુકમાં ક્લિયર રીતે તમને સમજાવી છે, પણ આજના વિડીયોમાં મારે તમને તુલનાત્મક અભ્યાસ સાથે સાથે એવી પેટર્નના અમુક દાખલા જે આપણે અત્યાર સુધી શીખ્યા નથી, ઓકે, તો એવા દાખલા પણ કરવા છે. કિંમત શોધોના દાખલા કરવા હોય તો કેવી રીતે સમજાણો. મિત્રો, ખાસ કરીને દૂધ અને પાણીનું કોઈ મિશ્રણનું તમને પ્રમાણ આપી દે, 2:3 માં છે, દૂધ આટલા લીટર હોય તો પાણી કેટલું હશે, તો આવા કંઈક દાખલા બને તો તમને આવડવા જોઈએ. જેમ કે અમારો એક હેતુ છે, એક ધ્યેય છે કે અપેક્ષા જ્ઞાનકી પરિવાર સાથે જોડાયેલા તમામ બાળકો ગણિત વિષયમાં એને કોઈ પણ ડાઉટ એક્ઝામ વખતે, મિત્રો, એમ થવું જોઈએ જે રીતે બાલાછડીની આ વર્ષે એક્ઝામ ગઈ. મિત્રો, અને ખૂબ ખુશીથી વાત શેર કરીએ કે મોટા ભાગના બાળકો જે આપણા વિડીયો જોઈને ગયા હતા, બુક્સમાંથી તૈયારી કરી હતી બાલાછડીની, એ 50-50 દાખલા આપી બુકના હતા. અહીંયા વાત કરી મિત્રો સમપ્રમાણ, એટલે યાદ કરીએ ફરી વખત કે એક રાશિ વધે છે. મિત્રો, એક રાશિ વધે, ઓકે, તો બીજી પણ રાશિ શું થાય છે, વધે છે, ઓકે. એક ઘટે, મિત્રો, એક રાશિ ઘટે છે તો બીજી પણ ઘટે છે, તો આવા જે દાખલા બને છે એને કહેવાય છે સમપ્રમાણ. સિમ્પલ છે મિત્રો, લોજિકલી તમે સમજી લ્યો કે ભાઈ અહીંયા ઉદાહરણ સમજાવું છું. 5 લિટર તમારી ગાડીમાં પેટ્રોલ પુરાવો છો તો એ પેટ્રોલથી તમારી 200 કિલોમીટર ગાડી ચાલે. કેટલા કિલોમીટર? 200. જો તમે 3 લિટર, સહજ છે કે તમે 3 લિટર પેટ્રોલ પુરાવો તો કેટલા કિલોમીટર ગાડી ચાલે. અહીંયા મિત્રો તમે જોવો, ઉદાહરણમાં સમજાવીએ છીએ કે 5 લિટર પેટ્રોલ હતું તો 200 કિલોમીટર ગાડી તમારી ચાલે. તો 3 લિટર પેટ્રોલ ઘટે છે, પેટ્રોલ તમે 3 લિટર પુરાવો એટલે પેટ્રોલ ઘટે છે, તો ગાડીનું જે કિલોમીટર અંતર છે અંતર પણ ઘટે. સિમ્પલ છે. આવા દાખલા માટે આપણે સૂત્ર પણ આપેલું છે એબીસીડી વાળું, અને આ એબીસીડી મુજબ ડી ની કિંમત શોધવી હોય તો ચોકડી ગુણાકાર તમને સમજાવેલો, એ સી ગુણ્યા બી છેદમાં એ. આ એક સૂત્ર હજુ પણ મિત્રો પાકું કરજો, એક્ઝામ પહેલા તમને પાછી વાર ટકોર કરું છું. ખાસ કરીને નવોદય ની અંદર ગુણોત્તર પ્રમાણના દાખલા હોય છે, હોય છે, હોય છે, ઓકે. આના પછી એક હજુ વિડીયોમાં તમે જોજો, એની અંદર પણ આપણે અલગ જે 12મા ભાગમાં ખાસ આપણે મૂકેલું સ્ત્રી પુરુષ વાળું, ઓકે, આટલા બાળક આટલા કામ આટલા દિવસમાં પૂરું કરે છે, તો એ દાખલા પણ આના રિલેટેડ છે. અહીંયા મિત્રો સિમ્પલ વસ્તુ તમે સમજી લ્યો કે ભાઈ આને એ, આને બી, આને સી, અને ડી, તો ડી બરાબર આપણે કરવું છે 3 × 200 / 5 = 5 + 24 = 40 × 3 કરીએ તો 120 કિલોમીટર ગાડી આપણી ચાલશે. તો આ આપણને મળી ગયું, શું મળી ગયું મિત્રો, પ્રમાણ, શું કહેવાય, સમપ્રમાણ ના આધારે કેટલા કિલોમીટર 3 લિટર માં હાલશે, તો 120. તો આવા દાખલા ઘણા બધા કર્યા છે. પ્રમાણ આધારે મિત્રો કેટલા પણ અલગ અલગ દાખલાની પેટર્ન નહીં હોય તો મિત્રો બુકની અંદર આપણે 200 આસપાસ દાખલા આપ્યા. જે લોકોએ મિત્રો બુક નથી લીધી તો ખાસ અત્યારે ફરી વાર યાદ કરીએ છીએ, અપેક્ષા જ્ઞાનકીની આ ડિજિટલ બુક છે જેમાં 800 વિડીયો હશે અને ટેસ્ટ પણ હશે. અને મિત્રો બીજી વસ્તુ છે કે નવોદયના 30 વર્ષના દાખલા આ બુકમાં તમને મળશે,
ચેપ્ટર વાઇઝ મિત્રો બધા દાખલા છે, એક એક ચેપ્ટર ના 200-200 દાખલા છે, તો ખાસ એ બુક મેળવી લેજો. ઓકે, તમારા નજીકના બુક સ્ટોર હશે ત્યાં પણ અવેલેબલ હશે, ન મળે તો મને મેસેજ કરજો. સામાન્ય મિત્રો 270 રૂપિયામાં મેં કુરિયર સાથે તમને પહોંચાડી આપશું. હવે આપણે શીખવાનું છે વ્યસ્ત પ્રમાણ. તો અહીંયા વ્યસ્ત એટલે એક રાશિ. જો મિત્રો એક રાશિ વધે તો સામે રાશિ ઘટે, એક ઘટે તો સામે વધે. તો આ જે રાશિની તુલનાની વાત કરીએ છીએ તો એવા દાખલા મિત્રો આજે આપણે કરવાના છે કે જે તમને મિત્રો ખાસ કરીને એક્ઝામ રિલેટેડ તમને કામ લાગશે. ઓકે, અહીંયા એક દાખલો સમજીએ કે ભાઈ એક ઢગલો છે, એક ઢગલો છે, પાંચ બાળકો જો ઉપાડે છે, પાંચ બાળકો એ ઢગલાને ઉપાડવા અને સફાઈ માટે જાય તો એ 3 કલાક લગાડે મિત્રો. કેટલી કલાક લગાડે છે? 3 કલાક. હવે જો આ બાળકો માટે આપણે સમજી લઈએ કે ભાઈ છ બાળકો આપણે કામે લગાડીએ અથવા 9 બાળક કામે લગાડીએ, 9 બાળકો આપણે કામે લગાડીશું તો શું થશે? સમય ઘટી જશે મિત્રો, સમય ઘટે. અહીં બાળકો વધે છે, બાળકો વધે તો સમય ઘટે. તો આવા દાખલા વ્યસ્ત પ્રમાણના છે. ને વ્યસ્ત પ્રમાણ શોધતી વખતે બાળકો, ખાસ બોલું છું, વ્યસ્ત પ્રમાણ શોધતી વખતે મિત્રો કાંઈ નથી, ઉપર ઉપરનો ગુણાકાર નીચે, અહીંયા આપણે ખાસ એ ગુણ્યા બી કરવાના છેદમાં સી, આ સૂત્ર છે ડી બરાબર, લખી લેજો. અને વધારે આજના વિડીયોમાં આપણે દાખલા જોઈએ જેથી કરીને કોઈ પણ કોન્સેપ્ટ બાકી ન રહે. અલગ અલગ પેટર્ન જે છે વ્યસ્ત પ્રમાણે આધારે 2 દાખલા છે પ્લસ અલગ વિશિષ્ટ દાખલા છે, ટોટલ 4 દાખલાની પેટર્ન આપણે કવર કરશું. તો વિડીયો શેર કરો અને બસ અપેક્ષા સાથે ગ્રુપમાં જોડાવો. ફ્રી ક્લાસ છે, આપણા ક્લાસની કોઈ મિત્રો કિંમત પણ નથી, એટલે કે પૈસાની દ્રષ્ટિએ આપણે કોઈ આનું મૂલ્ય રાખ્યું નથી, બધું ફ્રી છે. તમારી શક્તિ તમારી તાકાત ખેડી લ્યો. ઓકે, ચાલો હવે દાખલાની શરૂઆત કરવા જઈએ છીએ. વ્યસ્ત પ્રમાણના ઉદાહરણ જોઈએ. ચાલો મિત્રો ખાસ દાખલા તરફ આગળ વધીએ. પહેલો દાખલો છે મિત્રો વ્યસ્ત પ્રમાણનો. અને આ મિત્રો આ પેટર્ન જ્યારે ગુણોત્તર ને પ્રમાણ છે તો રકમને પૂરેપૂરી વાંચવાની છે મિત્રો. શું કહે છે? 12 બાળકો મેદાન સફાઈ કરે તો 2 કલાકનો સમય લાગે. ઓકે મિત્રો, અહીંયા સિમ્પલ સમજી લો કે આ 12 બાળકો મેદાન સફાઈ કરવા જાય છે તો સમય કેટલો લાગે છે? તો સમય કીધું છે 2 કલાક. સિમ્પલ મિત્રો લોજિક વિચારવાનું છે, 12 બાળકો સફાઈ કરશે તો 2 કલાક લાગે છે. જો શિક્ષક 8 બાળકોને કામે લગાડે, કેટલા મિત્રો? અહીંયા 8 બાળકો કામ કરે તો કેટલો સમય લાગે? સિમ્પલ પેલા વસ્તુ તો મિત્રો લોજિકલી વિચારો કે જો બાળકોની સંખ્યા ઘટે છે અહીંયા તો સમય ઘટવો જોઈએ કે વધવો જોઈએ? વિચારો, જો 12 બાળકો છે તો 2 કલાક લાગે, 8 થાય એટલે બાળક ઘટી ગયા તો સમય પણ વધી જાય, કેમ કે સમયનું વહેંચણી થાય એટલે સમય શું થાય છે? અહીંયા વધે છે, અહીંયા ઘટે છે. તો એ બરાબર બી બરાબર આને કહીએ, સી બરાબર આને ગણીએ અને ડી બરાબર પ્રશ્નાર્થી. તો ડી નું સૂત્ર મિત્રો વ્યસ્ત પ્રમાણનું દાખલાનું સૂત્ર છે એ ગુણ્યા બી છેદમાં સી. જો આ સૂત્ર નહીં આવડે તો નહીં, એ બરાબર 12 છે, બી બરાબર 2 છે અને ડી સી બરાબર આવશે 8. જો મિત્રો તમે એ ચોકડી ગુણાકાર કરી નાખ્યા, ઓકે, તમારો જવાબ આવી જાય, ઓકે, પણ સાચો ન પડે. એટલે અહીંયા ખાસ 2 4 8 4 13 12 એટલે 3 કલાકનો સમય લાગે, 3 કલાક એટલે આપણો જવાબ બી બને છે. લોજિકલી મિત્રો સિમ્પલ જ છે, કઈ બીજું વિચારવા નથી. અહીંયા રકમને સમજવાની પહેલા છે કે દાખલો સમપ્રમાણ કે વ્યસ્ત પ્રમાણ. જીતુ સર હાલ તમને દાખલો વ્યસ્ત પ્રમાણનો કીધો છે અને તમને સમજાય છે, પણ એક્ઝામ સમયે તમને કોઈ કહેવા નહીં આવે, તમારે લોજિક થી વિચારવાનું, બુદ્ધિ થી કે આ દાખલો સમ છે કે વ્યસ્ત પ્રમાણ, અને પછી આ સૂત્રો બનાવે. વ્યસ્ત પ્રમાણ હોય મિત્રો તો ઉપર ઉપરનો ગુણાકાર થશે, સમ પ્રમાણ હશે તો ચોકડી ગુણાકાર આપણે કરાવેલું છે. આવો દાખલો એક જાતે કરો મિત્રો, કે 10 બાળકો મેદાન જો ખાસ કરીને કરે તો 3 કલાકનો સમય લાગે છે અને અહીંયા મિત્રો 9 બાળકો કરે, અહીંયા 12 રાખીએ,
ઓકે બાર બાળકો મેદાન ની સફાઈ કરે ત્રણ કલાક નો સમય લાગે છે નવ કરી નાખો ઓકે અને દાખલો ટ્રાય કરજો શું જવાબ મળે એ બી સી ને ડી ઓપ્શન તમને આપ્યા છે આવા દાખલા કરો હજુ એક અલગ પેટર્ન નો વ્યસ્ત પ્રમાણ નો દાખલો આપણે હજુ પણ જોવો છે ચાલો મિત્રો ખાસ વિડીયો શેર કરો ઓકે ચાલો મિત્રો બીજો દાખલો વ્યસ્ત પ્રમાણ ને જ આપણે આગળ સમજીએ માધવ હોસ્ટેલ માં 150 બાળકો છે તો 22 અતે 2 તગડા 33 મિત્રો કેટલા 33 દિવસ ચાલે તેટલું અનાજ છે જો 15 બાળક નવા આવે તો અનાજ કેટલા દિવસ ચાલે હવે મિત્રો પહેલા તો માધવ હોસ્ટેલ ની જો વાત કરીએ તો 150 બાળકો હોય તો અનાજ કેટલા દિવસ ચાલશે અનાજ એનું કેટલા દિવસ ચાલે છે 33 દિવસ હવે એ મિત્રો એમ નથી કીધું 15 નવા બાળક આવ્યા મિત્રો 15 નવા અહીંયા જો શબ્દ નવા બાળક આવે છે તો 150 બાળક હતા ને બીજા 15 એક થાય એટલે 165 બાળક જો હોય નવા આવે તો તો અનાજ કેટલા દિવસ ચાલશે તો અહીંયા જોઈ શકો છો બાળકો વધ્યા તો દિવસો ઘટે કેમ કે અનાજ નો જથ્થો છે મિત્રો એ ઘટે ઓછા દિવસ ચાલશે સિમ્પલ છે તો આવા દાખલા તમને કોન્સેપ્ટ થી સમજવા એ જ મૂળ વસ્તુ છે કઈ રીતે છે તો સૂત્ર આપણને ખ્યાલ છે ડી બરાબર એ ગુણ્યા બી છેદમાં સી અહીંયા 150 નો ગુણાકાર 33 સાથે કરો છેદ ની અંદર મિત્રો 165 મૂકી દો ઓકે હવે છેદ ઉડાડવાના છે 11 ગુણ્યા 3 કરો 33 થશે અહીંયા મિત્રો 11 ગુણ્યા 15 કરો એટલે 165 ખાલી અવયવ પડ્યા એટલે 11 11 ઉડી ગયા 15 દાન 150 10 ગુણ્યા 3 10 તેરી 30 દિવસ અનાજ ચાલે જો કોન્સેપ્ટ સમજાણો હોય મિત્રો તો હા પાડો કે વ્યસ્ત પ્રમાણ સરમને સમજાઈ ગયું છે આવા જ દાખલાને મિત્રો થોડીક ટ્વિસ્ટ કરીને પૂછવા હોય તો હજુ પણ એક પેટર્ન છેલ્લો દાખલો છે એ મારે તમને સમજાવવો છે એક કુલ નિર્માણ વાળો દાખલો છે આટલા દિવસ મજૂરી કામે લગાડે વધારે તો કેટલા દિવસ વહેલું પૂરું થાય આવા એક દાખલા સમજી લે અને પછી આપણે દાખલાને વિડીયોને જે પેટર્ન છેલ્લી બે સમજીને પૂરી કરશું ઓકે વિડીયો ગમે તો મિત્રો લાઈક અને શેર કરજો ને બધાને ખાસ ગ્રુપમાં જોડો આપણા અપેક્ષા જ્ઞાનકીના જે ફ્રી જો વર્ગ તમે લાભ લઈ રહ્યા હોય તો બીજા શા માટે તમારા આજુબાજુ વિસ્તારમાં જે કઈ પાંચમું ધોરણ ભણતા હોય નવોદયનું સપનું છે બાલાછડીનું સપનું છે તો એને અપેક્ષા જ્ઞાનકીના ગ્રુપની લિંક આપી દો બસ મજા કરો ઓકે ચાલો છેલ્લો દાખલો હવે જોઈએ ચાલો મિત્રો ત્રીજો દાખલો સિમ્પલ છે અને ખૂબ મહત્વનો એક કુલ નિર્માણ કરતી વખતે જો 90 કારીગર તમે કામે લગાડો તો 40 દિવસમાં તમારું કામ પૂરું થાય છે જો 120 કારીગર કામે લગાડો તો કામ કેટલા દિવસ મિત્રો આ લીટી વાંચો કેટલા દિવસ વહેલું પૂર્ણ થાય મિત્રો એમ નથી કીધું અહીંયા કે 90 કારીગર કામ કરે છે મિત્રો 90 કારીગર કામ કરશે તો 40 દિવસ લાગે છે અહીં પહેલી વસ્તુ પ્રશ્ન એ નથી પૂછ્યો કે ભાઈ 120 કારીગર લાગે તો કેટલા દિવસ થાય મિત્રો દિવસ નહીં કેટલા દિવસ વહેલું અહીંયા શબ્દો જો વહેલું પૂર્ણ જો અહીંયા તમે સમજી શકો છો કે આ કારીગર વધે છે તો દિવસો ઘટશે કારીગર વધ્યા દિવસો ઘટે છે એનો મતલબ કે વ્યસ્ત પ્રમાણ છે તો સિમ્પલ 90 ગુણ્યા 40 છેદમાં 120 4 તેરી 12 3 તેરી 9 મિત્રો 30 દિવસ અને બાળક જો અહીંયા સમજી લો મિત્રો 120 કારીગર કામે લાગશે તો એ કામ 30 દિવસમાં પૂર્ણ થશે લોજિકલી સમજી શકો છો કે ભાઈ 90 કારીગર કામ કરે છે તો 40 દિવસ લાગે છે જો કારીગર ની સંખ્યા વધે છે તો દિવસ આપણા ઘટી ગયા 30 અને પરીક્ષામાં 30 દિવસ ટીક કરશો તો તમારો દાખલો સાચો પડશે નહીં અહીંયા મિત્રો તમને લાગે છે 30 દિવસ પણ કેટલા દિવસ વહેલું પૂરું થાય અહીંયા શબ્દ પૂછ્યો છે લાગતા હતા 40 દિવસ હવે 30 દિવસમાં થઈ તો 10 દિવસ વહેલું તમારું કામ પૂરું થયું આનો જવાબ મિત્રો આવશે સી 10 દિવસ વહેલું કામ પૂરું થાય છે મિત્રો આવા દાખલા વધારે કરવા હોય તો બુક મંગાવી લેજો આવા દાખલા વિશિષ્ટ
મિત્રો સમ પ્રમાણના અમે નહીં હોય તો 80 થી વધારે દાખલા આપ્યા અલગ અલગ પેટર્નના અને વ્યસ્ત પ્રમાણના પણ આપણે અલગ અલગ પેટર્નના દાખલા આપણે આપ્યા છે તો ખાસ દાખલા બુકમાંથી કરજો મહાવરો અને હવે આગળ એક છેલ્લા દાખલા જોઈ લઈએ ચાલો મિત્રો એક ચોથો દાખલો જોઈએ સિમ્પલ છે રકમને વાંચીએ ગુણોત્તર 5:7 માં અંશ બરાબર 20 હોય તો છેદ બરાબર પ્રશ્નાચિહ્ન મિત્રો આપેલો છે સિમ્પલ મિત્રો 5:7 એનો મતલબ અહીંયા તમે સમજી શકો છો 5 ના છેદમાં મિત્રો અહીં 7 થાય અને અહીંયા મિત્રો તમે x પણ લખી શકો છો અને અહીંયા આપણે જોઈ શકીએ છે બરાબર અંશ તમને કેટલો આપ્યો 20 અહીંયા અંશ 20 આપ્યો છે તો છેદ આપણને ખબર નથી આ છેદ એટલે પ્રશ્નાચિહ્ન મિત્રો આપણે શોધવાનું છે તો x 5x બરાબર આપણને શું મળે છે સિમ્પલ મિત્રો 5x બરાબર આપણને 20 મળે તો x બરાબર કેટલા થશે x બરાબર તો કે 20 ભાગ્યા 5 અહીંયા ગુણાકાર છે આ બાજુ ભાગ્યા 5 4 20 મિત્રો x બરાબર આપણને કેટલા મળે છે 4 મળે છે તો મિત્રો અહીંયા છેદ બરાબર આપણે ગોતવાના છે તો 7x હોય તો અહીંયા x ની કિંમત તમને 4 આપેલી છે તો 7 × 4 કરો તો 28 તો અહીંયા x છેદ બરાબર આપણને મળશે 28 આપણો જવાબ મિત્રો બને છે ડી સિમ્પલ છે મિત્રો કાઈ જ નથી લોજિક છે અહીંયા ઉપર ગુણોત્તર આપે અને કોઈ સંખ્યા અંશ આપી દીધી હોય એનો છેદ ગોતવાનો છે તમારે લોજિકલી દાખલો સરળ છે આવો એક દાખલો તમને આપી દઉં અહીંયા લખી નાખો 4:5 અને અહીંયા મિત્રો 24 જો 24 હોય અંશ તો છેદ સિમ્પલ છે તમે શોધી અને મને કોમેન્ટમાં દાખલાનો જવાબ આપજો ઓકે હજુ પણ આના આધારે હવે આજ જે આપણે દાખલો સમજીએ છે એના આધારે જ વ્યવહારિક દાખલો બને મિત્રો કેવી રીતે બને ચાલો જોઈએ મિત્રો ખાસ જે આપણે દાખલો જોયો આગળ અંશ અને છેદ એ જ ફોર્મેટ ને એ જ પેટર્ન ને થોડીક જો વ્યવહારિક સ્વરૂપ આપવું હોય દાખલા ને તો આ રીતે દાખલો બને પાણી અને દૂધ નું મિશ્રણ તમને આપ્યું છે ખાસ 2:3 પ્રમાણમાં છે મિત્રો 2:3 એ મિત્રો તમને પાણી અને દૂધ ની જો વાત કરીએ તો પાણી અને દૂધ ની મિશ્રણ ની જો વાત કરીએ છીએ તો કેટલા પ્રમાણમાં છે 2:3 તો એ મિત્રો x લખી શકીએ 2x અને 3x બરાબર હવે પાણીનું પ્રમાણ છે 4 લિટર પાણી એટલે અહીંયા ઉપર છે 4 લિટર કેટલું પાણી એ 2:3 ની અંદર વાત કરે છે મિશ્રણ એમાં પાણી કેટલા લિટર છે 4 લિટર હોય ઓકે તો દૂધનું પ્રમાણ કેટલા લિટર હશે મિત્રો દૂધનું શોધવાનું છે તો અહીંયા મિત્રો 2x બરાબર તમને 4 લિટર મળે છે 4 આપણને લિટર મળે છે તો x ની કિંમત કરવી હોય તો 4 ભાગ્યા 2 કરે તો 2 લિટર મળે છે ઓકે 2 લિટર x ની કિંમત મળી ગઈ અહીંયા મિત્રો નીચે 3 છે 3 પ્રમાણ કોનું હતું મિત્રો દૂધનું તો દૂધ કેટલા પ્રમાણમાં છે તો 3 × 2 કરીએ 3 × 2 = 6 લિટર મિત્રો કેટલો જવાબ આવશે 3 નો ગુણાકાર જી મિત્રો આ પ્રમાણ આપણને x ની કિંમત મળે છે તો અહીંયા મિત્રો દૂધ બરાબર 3x છે તો 3 × 2 x ની કિંમત આપણે કેટલી મૂકવાની મિત્રો 2 અહીંયા તમે જોઈ શકો છો કે x બરાબર આપણને 2 મળે છે અહીંયા આપણે જોઈએ છે તો 3x એ 3 × 2 એટલે 6 લિટર મિત્રો મિશ્રણમાં દૂધનું પ્રમાણ હશે 6 લિટર આપણો જવાબ બને છે સી સિમ્પલ છે મિત્રો અહીંયા આવો દાખલો છાશ અને દૂધનું મિશ્રણ આપી દે મિત્રો પાણી અને પેટ્રોલનું મિશ્રણ 3:5 હોય જો પાણી બરાબર 12 લિટર હોય પાણી બરાબર તો અહીંયા પેટ્રોલનું પ્રમાણ કેટલું ઓકે તમને મિશ્રણ પાણી અને પેટ્રોલનું 3:5 આપે છે અને પાણી બરાબર તમને 12 લિટર મળે તો પેટ્રોલ કેટલું હશે લિટર પ્રમાણમાં શોધજો મિત્રો આવા દાખલા વધારે કરવા હોય તો બુક્સ ની અંદર આપ્યા છે અને કરજો વિશેષ પેટર્ન છે હજુ પણ કઈ તમારો ડાઉટ હોય તો અમને મેસેજ કરજો જેથી કરીને આવા દાખલા આપણે કમ્પ્લીટ કરશું અને વિશેષ પેટર્નના દાખલા જો કોઈ બાકી હોય તો આપણે એક વિડીયો હજુ પણ બનાવશું તમારા માટે કે કેમ કે તમને
ન આવડે એવું ન બને. જય હિન્દ, જય ભારત. ફરી પાછા મળશું.